Namaste. Vidyarthi Mitro Sarda Sikshan Sankulma Online Sikshanma Apnu Hardik Swagat Chhe. Dhoran 6 Vishay Gujarati Railway Station. Patnu Naam Chhe Railway Station. Ane E Patnu Prakar Chhe Chitra Pat. Ele ke Chitra Dwara Varnan Karvama Avelu Chhe. Pan Ena Pehla Hu Tamne Ketlik Samjuti Apis. E Samjuti Tamare Dhyan Thi Sambhalvani Chhe. Pehla Na Jamana Ma Avi Koi Suvidhao Hati Nahi. Tyare Loko Kevi Ritna એક જગ્યાએથી બીજી જગ્યાએ મુસાફરી કરતા હતા એ વિશેનું હું તમને કહીશ તો પહેલાના જમાનામાં આટલો આપણો દેશ આગળ હતો નહીં ત્યારે લોકો એક દેશથી બીજા દેશ જવું હોય એક ગામથી બીજા ગામ જવું હોય ત્યારે શેનો ઉપયોગ કરતા તો પહેલા તો એ ચાલીને જતા કેવી રીતે ચાલીને જતા હતા ત્યાર પછી પૈડાની શોધ કરી એમ કરતા પૈડાની શોધ થઈ ત્યારે એ લોકોએ શું કર્યું કે બળદગાડું છે રેલગાડી બળદગાડી ઉંટગાડું એવી સુવિધાઓ કરી કે એમાં બેસીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા હતા પછી એવી રીતના એ લોકોને આગળ વૈજ્ઞાનિક જેમ જેમ વિજ્ઞાન ટેકનોલોજીનો વધુ વિકાસ થતો ગયો તેમ તેમ એમણે પૈડાની શોધ કરી એટલે કે સાયકલ પહેલા શરૂઆત શેની કરી સાયકલની તો સાયકલની કરી ત્યાર પછી સાયકલ પછી બાઇક આવી બાઇક પછી ગાડી આવી ફોર વ્હીલ આવી એમ પૈડાઓની શોધો થઈ જેમ વિજ્ઞાન આગળ વધ્યું એમ એમ વાહન વ્યવહારની સુવિધાઓ વધી એટલે લોકો ઝડપથી જઈ શકે ત્યાર પછી રેલવે સ્ટેશન એટલે કે ટ્રેન બસ વધારે એકથી વધારે પહેલાં બાઇક ઉપર એક જણ બે જણ સાયકલ ઉપર હોય એ રીતના બાઇક ઉપર જતા પછી ફોર વ્હીલની શોધ થઈ કે પાંચ છ જણ જઈ શકે એવું કરતાં કરતાં એમણે બસની શોધ કરી બસની શોધ કરી એટલે 60-65 વ્યક્તિ જઈ શકે ત્યાર પછી વિમાનની સુવિધાઓ શરૂ કરવામાં આવી કે વિમાનની સુવિધાઓમાં કેવું ઝડપથી કે તમે એક કલાકમાં જઈ શકો એટલી ઝડપથી જ્યાં જવું હોય ત્યાં આપણે જઈ શકીએ એવી રીતના કરવામાં આવી સુવિધાઓ ઝડપથી એ બધું વિજ્ઞાનના આધારે થયું ત્યાર પછી રેલગાડી એટલે કે રેલ ટ્રેનની સુવિધા કરવામાં આવી કે ટ્રેનમાં વધુ માણસો ઝડપથી જઈ શકે છે તો આ બધા માટે માણસને ક્યાં બેસવા જવું બસમાં જવું હોય તો બસ માટે ક્યાં જવું જોઈએ બેસવા એ માટે એમણે સુવિધાઓ કરવામાં આવી કે બસમાં બેસવું હોય તો અમુક જગ્યાએ બસ સ્ટેશનોની સુવિધા કરવામાં આવી કે માણસ આટલા વાગે સમયે અહીંયા જશે તો બસ મળશે અને આ ગામથી બીજા ગામ જઈ શકશે એ માટે સ્ટેશનોની સુવિધા કરી તે જ્યાં સ્ટેશન હોય ત્યાં જઈને વ્યક્તિ ઊભા રહે છે અને ત્યાં જઈ અને એમનો સામાન મૂકે છે બસ એ જગ્યા પર આટલો સમય રોકાશે એવી સમયની વ્યવસ્થા કરવામાં આવી એમ કરતાં કરતાં રેલવે સ્ટેશન એવો જ એક પાર્ટ છે આપણો રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશન વિશેની હું તમને પહેલાં થોડી માહિતી આપીશ કે રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશનમાં ચિત્રપાટ છે રેલવે સ્ટેશન એ ચિત્રપાટ છે તો જુઓ વિદ્યાર્થી મિત્રો હવે તમે તમારું જો પુસ્તક એટલે કે ચોપડી ખોલો એની અંદર પાઠ એક વિષય ગુજરાતી પાઠ એક રેલવે સ્ટેશન છે એ રેલવે સ્ટેશન કોઈ લખાણ હોતું નથી એની અંદર ફક્ત ચિત્ર જ છે એ ચિત્રના આધારે જ આપણે વર્ણન કરવાનું છે કે ચિત્રમાં શું કહેવા માગે છે તો બધાએ દરેકે ચોપડી ખોલી એની અંદર જુઓ પહેલાં છે રેલવે સ્ટેશન તો રેલવે સ્ટેશનમાં શું છે ચિત્રમાં પહેલાં મુસાફરો જોવા મળે છે કોણ જોવા મળે છે મુસાફરો એટલે કે માણસો જતા અવર જવર કરતા જોવા મળે છે પછી ફેરિયાઓ ઘણા બધા પ્રકારના ફેરિયાઓ આપણને બસ સ્ટેશને રેલવે સ્ટેશને જોવા મળતા હોય છે ફેરિયાઓ એટલે કે વેચાણ કરતા હોય છે પાણીવાળા હોય છે ચાવાળા હોય છે એવી રીતના ફેરિયાઓ ચકેડીવાળા અનેક દુકાનો નાખીને બેઠેલા જોવા મળતા હોય ત્યાર પછી જો એ ચિત્રમાં મુસાફરો ફેરિયાઓ અને ચકેડીવાળા આપણને જોવા મળે છે પછી પ્લેટફોર્મ હોય છે પ્લેટફોર્મ એટલે કે જ્યાંથી ગાડી ટ્રેન શરૂ થાય છે ત્યાં અને ક્યારે જ્યાં આવી અને ઊભી રહે છે એને શું કહેવાય પ્લેટફોર્મ તો જો પ્લેટફોર્મ પર ગાડી આવીને ઊભી છે અને ગાડીમાં બેસવાવાળા મુસાફરો આવજા કરે છે આ પ્લેટફોર્મ છે તો પ્લેટફોર્મ પર કોણ આવે કે જેને ગાડીમાં ટ્રેનમાં બેસવાનું હોય એ અને જેને ઉતરવાનું હોય એવા મુસાફરો અહીં આવીને આવજા કરે છે પછી જોવા રેલવે સ્ટેશનમાં સ્ટેશન ઉપર ચિત્ર છે અને ચિત્રમાં બે સ્ટોલ જોવા મળે છે તમારી ચોપડીની અંદર તમે જુઓ બે સ્ટોલ હશે એક સ્ટોલનું નામ છે પ્રભાત બુક સ્ટોલ શું નામ છે પ્રભાત બુક સ્ટોલ અને બીજાનું નામ છે ટી સ્ટોલ
બીજા નંબરનું કયું છે? સ્ટી સ્ટોલ. બે સ્ટોલ છે અંદર. રેલવે સ્ટેશનનું ચિત્ર છે, એની અંદર બે સ્ટોલ છે. એક છે પ્રભાત બુક સ્ટોલ અને બીજું છે ટી સ્ટોલ. હવે જુઓ, શિવ સ્ટોલ છે એ શેનું છે? તો કે ચા વાળો ચા બનાવી રહ્યો છે. શેનું છે? શિવ સ્ટોલ, કે ચા વાળો ચા બનાવી રહ્યો છે. ટ્રી વાળાનું નામ શિવ સ્ટોલ છે. અને આ પ્રભાત બુક સ્ટોલ છે, એ પ્રભાત બુક સ્ટોલમાં લોકો પુસ્તકોને લઈ રહ્યા છે, એમ પ્રમાણે એ પ્રકારના સ્ટોલ જોવા મળે છે. પછી જો બાજુમાં સ્ત્રી ટિકિટ ચેક સાથે વાતો કરી રહી છે કે રેલવે સ્ટેશન ઉપર આપણે શું મેળવવાનું હોય? પહેલાં તો આપણે મુસાફરી કરવા જઈએ તો કે ટિકિટ મેળવવાની હોય, શું મેળવવાનું હોય? ટિકિટ. તો ટિકિટની અંદર એક કોણ છે? સ્ત્રી. એ શું કરી રહી છે? ટિકિટ ચેક કરી રહી છે. કોની? કે મુસાફરની ટિકિટ ચેક કરી રહી છે. ત્યાર પછી જુઓ, ચિત્રમાં તમને ત્રણ પુલી જોવા મળે છે. કેટલા? ત્રણ. ત્રણ શું કરે છે? પુલી એટલે કે મજૂર. આપણે જે કહીએ છીએ ને આપણો સામાન લઈ જવાવાળા, એને શું કે? આપણે મજૂર કહીએ છીએ, પણ એને શું કહેવાય? કુલી. એટલે કે આપણને કેટલા કુલી જોવા મળે છે? ત્રણ કુલી જોવા મળે છે, કે એ ત્રણ માણસો મુસાફરીનો સામાન લઈ જવા અને લાવવા માટે મદદ કરે છે. પછી પ્લેટફોર્મ પર આવેલી ઘડિયાળ, કે પ્લેટફોર્મ પર શું ઘડિયાળ રાખવા માટે આવે છે? કે કોઈ મુસાફર સમય પૂછે છે કેટલા વાગ્યા શું, ત્યારે એ ટ્રેનના આધારે એમને પ્લેટફોર્મ પરથી ઘડિયાળ આપે છે. ઘડિયાળમાં 4:40 થઈ છે. તમે અંદર જોવો, તમારી ચોપડીની અંદર તમને ઘડિયાળ જોવા મળશે, એની અંદર 4:40 થઈ છે. પછી ફેરીઓ ફળ વેચે છે. ત્યાં કોણ છે? એક ફેરીઓ છે. શું વેચી રહ્યો છે? ફળ. ફળ વેચે છે. ઘડિયાળની બાજુમાં ત્રણ રંગની લાઇટો આવેલી છે. ઘડિયાળ છે એની બાજુમાં ત્રણ લાઇટ હોય છે. ત્રણ લાઇટો આવેલી છે. એવો એક થાંભલો છે, એમાં કયા કયા રંગની લાઇટો દેખાય છે? તો પીળી, લીલી અને લાલ રંગની લાઇટો દેખાય છે. હવે જુઓ, પ્લેટફોર્મમાં મૂકેલા બાંકડા છે. પ્લેટફોર્મની બાજુમાં શું મૂકેલું છે? બાંકડા. એટલે કે જે માણસ આવે છે ત્યાં પ્લેટફોર્મની બહાર, એટલે બેસવા માટેની સુવિધા, એમના માટે બાંકડા રાખવામાં આવ્યા છે. ત્યાં લોકો મુસાફરો આવી અને એ બાંકડા પર બેસે છે. ત્યાર પછી એની બાજુમાં એક કચરાપેટી છે. કચરાપેટી એટલે કે લોકો જ્યાં ત્યાં ગંદકી કરે નહીં, એના માટે એક કચરાપેટી છે. એની અંદર લોકો શું કરે છે? એનો ઉપયોગ કચરો નાખવા માટે કરે છે. તો લોકો એની અંદર કચરો નાખે છે. ત્યાર પછી આ બધી સુવિધાઓનો અમલ કરે છે કે નહીં? કોઈ વ્યક્તિ ઝઘડો થાય ત્યારે પોલીસ કે એક પોલીસવાળો લાકડી સાથે ત્યાં જોવા મળે છે. કે આ ચિત્રમાં, ચિત્ર પર રેલવે સ્ટેશન છે એની અંદર કયા સામાજિક આપણો બધા સમૂહનું છે આ રેલવે સ્ટેશન, કે ક્યાં નુકસાની થાય, જાહેર સંસ્થા તરીકે ઓળખાય છે, કે લોકો રક્ષણ કરે છે કે નહીં કરતા, એના માટે પોલીસની સુવિધા રાખવામાં આવી છે. જેથી કરીને લોકો આ પોલીસવાળાનો સહારો લે છે અને લોકોનું રક્ષણ કરે છે. તો હવે આ પાઠ પરથી આપણને ચિત્રપાઠ દ્વારા આપણને શીખવા મળે છે કે ચિત્રપાઠ દ્વારા કે આપણને રેલવે સ્ટેશનનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ. તો આના આધારે આપણે હવે તમારે હોમવર્કમાં શું લખવાનું? રેલવે સ્ટેશન વિશે 5-7 વાક્યો લખો. તમને જો આ ગમ્યું હોય તો લાઇક કરજો અને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો.